મિત્રો, આજે આગળ આગળ ચાલીએ આપણે આગળના ટોપિકમાં. ગઈકાલે આપણે SN1 પ્રક્રિયા જોઈ અને છેલ્લે આપણે વિડીયો જોયો તે SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયાનો તફાવત ત્યાં આપણે પૂરું કરેલું. હવે SN1 પ્રક્રિયા અને SN2 પ્રક્રિયાને કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કહેવાય, તે જ મુદ્દાથી જરાક આગળ ચાલતા છે. કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાનો અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ, શબ્દ જોઈને આપણને અઘરું જ લાગે કે આ શું હોય. અવકાશ રસાયણ દ્રષ્ટિકોણ, દ્રષ્ટિકોણ એટલે જોવાની રીત, અવકાશ રસાયણ, અવકાશમાં રસાયણ વિજ્ઞાન જોવાનું. આ દ્રષ્ટિકોણ સમજવા માટે આપણે કેટલાક શબ્દો સમજવા પડશે, જેમ કે પહેલું આપેલું છે પ્રકાશ ક્રિયાશીલતા, પછી બીજો શબ્દ આપેલો છે કિરાલિટી, ત્રીજો શબ્દ આપેલો છે ધારણ, ચોથો શબ્દ આપેલો છે વ્યુત્ક્રમણ અને પાંચમો છે રેશમીકરણ. રેશમીકરણ અને વ્યુત્ક્રમણની થોડીક વાત મેં SN1 અને SN2 પ્રક્રિયાની અંદર કરેલી, પણ હવે આપણે વિસ્તારથી બધા જ શબ્દો જે ખરા તે જોવાના. એમાં પહેલો શબ્દ આપણે જોવાના પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતા કદાચ એવું કરું કે તાળી નાખું એટલે પહેલેથી જોઈએ. પ્રકાશ ક્રિયાશીલતા પહેલો શબ્દ જોવાના, પ્રકાશ ક્રિયાશીલતા. પ્રકાશ ક્રિયાશીલતા શું છે આ, તેની વાત કરવાના અત્યારે આપણે. પ્રકાશ પ્રકાશ ક્રિયાશીલતા એટલે શું? તો કે પ્રકાશ પ્રત્યે, પ્રકાશ પ્રત્યે સંવેદના, પ્રકાશ પ્રત્યે સંવેદના. સંવેદના એટલે કંઈક પ્રકાશ પ્રત્યે કંઈક પોતે કંઈક હિલચાલ, એટલે કે જરાક કંઈક એની અંદર હલે જેવું, જેને પ્રકાશ પ્રત્યે સંવેદના કહેવાય. પ્રકાશની અસર હેઠળ સંવેદના ઉત્પન્ન થાય એને પ્રકાશ ક્રિયાશીલતા કહેવાય. એવું કહેવાય કે સૂર્યપ્રકાશમાં છૂટા પડેલા વિકિરણો, એટલે કે પ્રકાશના કિરણો, કે પછી તમે ટ્યુબલાઇટમાંથી કે લાઇટમાંથી છૂટા પડેલા વિકિરણો જે ખરા, એ કંઈક આપણા સુધી પહોંચે ત્યારે એ જુદા જુદા સમતલમાં ગતિ કરતા હોય. જેમ કે મેં અહીંયા તમને બતાવતો છું તે બરાબર ધ્યાનથી જોઈ લેજો આ રીતમાં. તો આવા પ્રકાશને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. કેવો પ્રકાશ કહેવાય છે? અધ્રુવીભૂત, એટલે કે જુદા જુદા સમતલમાં ગતિ કરતા કરતા આપણા સુધી પહોંચતા હોય. પણ જો વચ્ચે મેં અહીંયા આ રીતના નિકોલ પ્રિઝમ, નિકોલ પ્રિઝમ, પ્રિઝમ તો નામ તમે સાંભળેલું, નિકોલ પ્રિઝમ મૂકી દીધું. એકચ્યુઅલી આ એક પ્રિઝમ છે ને આ એક પ્રિઝમ છે, જોડે એટલે સ્ક્વેર જેવો, ચોરસ જેવું, લંબચોરસ જેવું બની જાય, પણ ખરેખર છે એ નિકોલ પ્રિઝમ. જ્યારે અધ્રુવીભૂત પ્રકાશને આવા બે જુદા જુદા જોડેલા પ્રિઝમ સાથે, પ્રિઝમમાંથી પાસ કરવામાં આવે ત્યારે આ અધ્રુવીભૂત પ્રકાશ જે ખરા, જે જુદા જુદા સમતલમાં અત્યારે છે, જેમ કે તમારે સમતલ જોવું હોય તો આ રીતના જોઈ શકો, આ એનું અલગ સમતલ, આ આનું અલગ સમતલ, આ આનું અલગ, અલગ અલગ સમતલમાં એ લોકો ગતિ કરતા છે. પણ જ્યારે હું નિકોલ પ્રિઝમમાંથી એને પાસ કરું ત્યારે એ બધા જ વિકિરણો જે ખરા તે એક જ સીધી લાઇનમાં ગોઠવાઈ જશે, એટલે કે એક જ સમતલમાં ગોઠવાઈ જશે બધા, અહીંયા એકની એક જ લાઇનમાં બધા ગોઠવાઈ જશે. તો એવા પ્રકાશને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય. કેવો પ્રકાશ કહેવાય? ધ્રુવીભૂત પ્રકાશ. ધ્રુવીભૂત પ્રકાશ એટલે એના ઇંગ્લિશમાં કહેવાય પોલરાઇઝ લાઇટ, અને આને નોન પોલરાઇઝ લાઇટ કહેવાય. તો અધ્રુવીભૂત પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પાસ કરો ત્યારે એ ધ્રુવીભૂત પ્રકાશમાં, એટલે કે એક જ સમતલમાં બધા વિકિરણો જે ખરા, બધા પ્રકાશના કિરણો એક જ સમતલમાં ગોઠવાઈએ, અને ત્યાર પછી એક પોલેરોમીટરની ટ્યુબ મૂકેલી હોય, એ પોલેરોમીટરની ટ્યુબ જે ખરી તે આ રીતના હોય, આને પોલેરોમીટરની ટ્યુબ કહેવાય. પોલેરો મીટરની ટ્યુબ કહેવાય. આ આકૃતિ જે ખરી તે બુકની અંદર નહીં આપેલી હોય, પણ પોલેરોમીટરની ટ્યુબ કહેવાય. અને આ પોલેરોમીટરની ટ્યુબ જે ખરી એની અંદર જે તે પદાર્થનું જલીય દ્રાવણ ભરેલું હોય,
जे पदार्थनु जलीय द्रावण भरेलू होय अने ए जलीय द्रावण माथी ज्यारे आ ध्रुवीभूत प्रकाश पास थाय तो અહીંયા આપણે એને ઓબ્ઝર્વ કરતા હોય, ઓબ્ઝર્વ કરતા એટલે હું અહીંયા આંખનું ચિહ્ન મૂકતો છું, તો એ ઓબ્ઝર્વ કરતા હોય તો આ ધ્રુવીભૂત પ્રકાશ જ્યારે આ પોલેરોમીટરની ટ્યુબમાંથી પાસ થાય એટલે કે આ દ્રાવણમાંથી એ પાસ થાય ત્યારે જો એ જે ખરો એ ધ્રુવીભૂત પ્રકાશ અત્યારે સીધી લાઇનમાં છે, કદાચ એ આમ વળી જાય એટલે કે જમણી સાઈડે વળી જાય, બની શકે એ ડાબી સાઈડે વળી જાય. હવે વળી જાય તો હતો ક્યાં? તો કે હતો અહીંયા, હતો અહીંયા. જો જમણી સાઈડે વળી જાય તો આટલો ખૂણો બને, એને વિચલન કોણ કહેવાય? એને શું કહેવાય? વિચલન કોણ. વિચલન કોણ કહેવાય, આલ્ફાથી દર્શાવાય. આ બી વિચલન કોણ જ કહેવાય અને એને આલ્ફાથી દર્શાવાય. જો એ જમણી સાઈડે વળી જાય તો એને દક્ષિણ બ્રહ્મણીય કહેવાય. દક્ષિણ બ્રહ્મણ કરેલું કહેવાય, દક્ષિણ બાજુ બ્રહ્મણ કરેલું કહેવાય એટલે દક્ષિણ બ્રહ્મણીય કહેવાય, બ્રહ્મણીય. અને જો જમણી સાઈડની વાત કરું, જમણી સાઈડે જો વળી જાય, ડાબી સાઈડે જો વળી જાય તો એને વામ બ્રહ્મણીય કહેવાય. વામ બ્રહ્મણીય મતલબ કે આમની સાઈડે વળી ગયેલો હોય આ પ્રકાશનું કિરણ તો એને વામ બ્રહ્મણીય કહેવાય, અને જમણી સાઈડે જો વળી જાય તો એને દક્ષિણ બ્રહ્મણીય તરીકે ઓળખવામાં આવે. અને જો આ પ્રકાશનું કિરણ જે ખરું એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના કિરણો જે ખરા ત્યાં પોલેરોમીટરની ટ્યુબમાંથી પાસ થયા અને જેવા તેવા જ આપણને મળી ગયા, જેવા તેવા એટલે બ્લેક કલરની લીટીથી મેં થતા તેવા જ જો તમને મળી જાય તો એનો મતલબ એવો થઈ ગયો કે અંદર ભરેલું દ્રાવણ, અંદર ભરેલું દ્રાવણ પ્રકાશ પ્રત્યે સંવેદના જાહેર કરતું નથી. મતલબ પ્રકાશ પ્રત્યે એનું કોઈ રિએક્શન જ નથી. મતલબ પ્રકાશ અંદરથી પાસ થઈ જાય પણ આ દ્રાવણ આ પ્રકાશને કંઈ કરે નહીં, અથવા પ્રકાશના કિરણનો કિરણમાં કોઈ પણ જાતનો ફેરફાર આવે નહીં. તો અંદર ભરેલું દ્રાવણ પ્રકાશ સંવેદના જાહેર ન કરતું હોય તો તેવું દ્રાવણ જે ખરું અથવા જે પદાર્થ હશે પદાર્થનું તે પદાર્થ જે ખરો એ પ્રકાશ ક્રિયાશીલ કહેવાય નહીં. પ્રકાશ ક્રિયાશીલ કહેવાય નહીં. કેમ? તો કે એણે પ્રકાશ પ્રત્યે સંવેદના જાહેર કરી નથી. અને જો ધ્રુવીભૂત પ્રકાશનું કિરણ આ પોલેરોમીટરની ટ્યુબમાંથી પાસ થઈને જમણી અથવા ડાબી બાજુએ વળી જાય તો સમજો કે એ પદાર્થ, અંદર જે પદાર્થ ભરેલો છે જેનું જલીય દ્રાવણ ભરેલું છે એ પ્રકાશ પ્રત્યે સંવેદના બતાવે. એટલે કે તે પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. પ્રકાશ ક્રિયાશીલ છે, બહુ અગત્યનો ટોપિક. હવે તમને એમ થાય કે પ્રકાશ ક્રિયાશીલતા લખ્યું અને એનો મતલબ જે પ્રકાશ પ્રત્યે સંવેદના પણ એ મેં પ્રેક્ટિકલી સમજાય. આ ખરેખર આ વસ્તુ પ્રેક્ટિકલી જ સમજાવાય, પ્રેક્ટિકલથી જ આપણને ખબર પડે. એટલે ધ્રુવી પહેલા લેવાનો અધ્રુવીભૂત પ્રકાશ અને એને નિકોલ પ્રિઝમમાંથી પાસ કરો એટલે ધ્રુવીભૂત પ્રકાશ મળે, એટલે એક જ સમતલમાં ગોઠવાઈએ અને સમતલ કહેવાશે. અને તમે સમતલ કહેશો, સમતલમાં ગોઠવાઈએ, સમતલમાં ગોઠવાયા પછી પોલેરોમીટરની ટ્યુબમાંથી પાસ કરવામાં આવે પણ પોલેરોમીટરની ટ્યુબની અંદર કોઈ પદાર્થનું દ્રાવણ ભરેલું હોય અને જ્યારે એ પ્રકાશ પાસ થાય ત્યારે ક્યાં તો જમણી અથવા ક્યાં તો ડાબી બાજુએ ફરે. જો જમણી બાજુએ ફરે તો એને દક્ષિણ બ્રહ્મણીય કહેવાય. દક્ષિણ બ્રહ્મણીય સાથે સાથે એને સ્મોલ ડી વડે પણ દર્શાવાય, સ્મોલ ડી, અને સાથે સાથે એને પ્લસ વડે પણ દર્શાવાય, ડેક્સ્ટ્રો રોટેટરી કહેવાય. અને દક્ષિણ બ્રહ્મણીય એટલે ડેક્સ્ટ્રો રોટેટરી એવું કહેવાય, એટલે એને ડી સ્મોલ ડી કહેવાય. જો ડાબી બાજુએ વળી જાય તો એને વામ બ્રહ્મણીય કહેવાય, એને એલથી બી દર્શાવાય, એને લેવોરેટ રોટેટરી કહેવાય એટલે, અને એને માઇનસથી પણ દર્શાવાય, એને માઇનસ કરે. પણ જો આવું થાય જમણી કે ડાબી બાજુએ ફરે તો સમજો કે અંદર આપેલો પદાર્થ જે ખરો એ પ્રકાશ પ્રત્યે સંવેદના દર્શાવે માટે એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ છે. અને જો રોટેશન નહીં દર્શાવે જમણી કે ડાબી બાજુ એને જેવો પદાર્થ આ સીધી લીટીમાં ધ્રુવીભૂત પ્રકાશ છે તેવો જ પ્રકાશ અહીંયા સીધી લીટીમાં આ બ્લેક કલરની લાઇન સ્વરૂપે મળે આપણને તો સમજવાનું કે અંદર ભરેલો પદાર્થ જે કરો એ પ્રકાશ ક્રિયાશીલ હશે નહીં.
હશે નહીં. ઓકે.